નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાજ શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 5 એમાં પુનરાવર્તન 2, બરોબર? પુનરાવર્તન બીજું છે. તો જોઈએ પુનરાવર્તન એટલે કે મિત્રો, આપણે જે પાઠ ભણ્યા બરોબર એમાંનું આ બધું આવી જશે, એટલે કે 5મો 6ઠો અને 7 ત્રણે ત્રણ પાઠનું આમાં અંદર ટૂંકું ટૂંકું આવી જશે, બરાબર? ત્રણ પાઠની તૈયારી હોય તો આપણને આમાંથી આવડશે. જોઈ લઈએ કે દરેક પ્રશ્નના જવાબ એક એક વાક્યમાં લખો. મિત્રો, આ પ્રશ્નોના જવાબ આગળ જ આવી જ ગયા છે કે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો કે ગળે પડવાની ટેવ છે એ કઈ બીમારી? તો કે શરદીની. તો કઈની જગ્યાએ માત્ર તમારે શું લખવાનું મિત્રો? શરદીની શું લખવાનું? બરાબર, શરદીની બીમારીને વધારે હોય છે. નર્મદાનો શું અર્થ થાય છે મિત્રો? તો કે નર્મદાનો અર્થ છે નર્મ એટલે કે આનંદ આપનાર, બરોબર? દા એટલે કે આપનાર અને નર્મ એટલે કે આનંદ. તો નર્મદાનો અર્થ થાય છે આનંદ આપનાર. રાધિકા કોની પાસે શું માંગે છે? તો કે રાધિકા છે એ શ્રી કૃષ્ણની પાસે પોતાના ખોવાયેલા હારનું મોતી માંગે છે, બરોબર? ત્યારબાદ જોઈએ કે નર્મદા નદી વિશે 5 વાક્યો મિત્રો લખવાના છે. તો તમે નર્મદા નદી વિશે કેમ 5 વાક્યો લખશો? તો જોઈ લેજો, હું બોલું છું મિત્રો, બરોબર? 5 વાક્ય જેવું બોલીશ તો તમારે એમાંથી જે યાદ રહે એ લખવાના છે. તો કે નર્મદા છે એ મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે, બરોબર? તો કે નર્મદાનો અર્થ નર્મ એટલે કે આનંદ અને દા એટલે કે આપનાર. નર્મદાનો અર્થ આનંદ આપનાર થાય, આનંદ આપનારી થાય છે. નર્મદા છે બરોબર એ ભારતના 2 ભાગ પાડે છે. કયા 2 ભાગ? તો કે ઉત્તર ભાગ અને દક્ષિણ ભારત, બરોબર? ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. સૌને આનંદ અને સુખ આપનારી નર્મદા નદી ભરૂચ આગળ સાગરને મળે છે. નર્મદાના પાણી છે એ ગુજરાતની પ્રજાની સમૃદ્ધિ વધારશે, તેથી તેને ગુજરાતની જીવાદોરી કહેવાય છે. નર્મદાને લોકમાતા પણ કહે છે. લોકમાતા એટલે શું? કે લોકોનું ભરણ પોષણ કરનાર. તો નર્મદા પણ લોકોનું ભરણ પોષણ કરે છે, એટલે કે નર્મદાને લોકમાતા પણ કહેવાય છે, બરાબર? તો આવી રીતે તમારે નર્મદા વિશે 5 વાક્યો મિત્રો લખવાના છે. ત્યારબાદ જોઈએ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ એટલે કે એના જેવો જ બીજો અર્થ થતો હોય એને કહીશું સમાનાર્થી શબ્દ. તો અહીંયા છે ખબર, તો ખબરનું સમાનાર્થી મિત્રો શું થશે? તો કે સમાચાર, બરાબર? સમાચાર, ખબર તો સમાચાર. ત્યારબાદ છે તસ્દી. તસ્દીનો મિત્ર શું થાય? તો કે શું કામ તમે તસ્દી લીધી? તસ્દી એટલે કે તકલીફ. તો એનું સમાનાર્થી થશે તકલીફ. ત્યારબાદ છે શિલા. તો શિલાનું તો મિત્રો તમને આવડે છે, શિલા એટલે શું થાય? તો કે પથ્થર. શિલાનું સમાનાર્થી પથ્થર. ત્યારબાદ છે મિત્રો કિનારો. કિનારાનો સમાનાર્થી મિત્રો શું થાય? તો કે તટ. તટ એટલે મિત્રો શું થાય? કિનારો, બરોબર? લાભ. લાભનું સમાનાર્થી તો કે લાભ થયો. લાભનું સમાનાર્થી તો કે ફાયદો. અને એનું વિરુદ્ધાર્થી કીધું હોત તો નુકસાન થઈ જાય, તો કે ફાયદો. અને પર્વત. પર્વતનું સમાનાર્થી મિત્રો પહાડે કહી શકાય અથવા તો ડુંગર, બરાબર? ડુંગર પણ કહી શકાય, પહાડ અથવા ડુંગર. પછી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાના છે. આપણને બ્રેકેટ આપ્યા છે, એમાંથી યોગ્ય પસંદ કરીને લખવાનું છે. ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રડિયાત, એટલે કે મેઘ ધનુષ્ય કે મેઘ ધનુષ્ય મિત્રો. તો શું આવે? તો કે મેઘ ધનુષ્ય. મેઘ નહીં, મેઘ, બરાબર? ધનુષ્ય એટલે પેલો શબ્દ આવશે. ખાલી જગ્યા નગરીમાં એક મોચી રહેતો તો કાશી કે કાશી? તો કે કાશી, બરાબર? પછી છે લાવને જરા મોચીને ત્યાં. આંટો કે આંટો મિત્રો? તો આંટો, બરાબર? આંટો મારું એટલે કે ચક્કર મારું. મારે સજ્જનને અમુક કામને અંગે ખાલી જગ્યા હતું. મરવા કે મળવા? તો મરવાનું આવે મિત્રો, મળવા શબ્દ આવશે, બરાબર? એટલે કે જે લાઈન કરી છે એ શબ્દ સાચા છે. પછી છે પાછું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે. રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો, તો કે પથ્થર, ડબલ થ આવશે મિત્રો, બરોબર? સવારે મેં નાસ્તો કે નાસ્તો, નાસ્તો એટલે કે ભાગતો થાય, નાસ્તો એટલે કે ખાધું એમ, ઓલું કર્યું.
પછી છે મારો જીવ અધ્વર કે અધર, તો કે અધર, અધ્વર નો આવે. સૂર્ય એ ઉર્જાનો અખૂટ, શું આવશે મિત્રો? સ્ત્રોત કે સ્ત્રોત, બરોબર. તો અહીંયા શું આવશે? સ્ત્રોત, આ ડબલ ત્રણ નહીં આવે, સ્ત્રોત, બરોબર. એટલે આ આવશે જવાબ, ધ્યાન રાખજો. ત્યારબાદ છે નીચેના વાક્યમાં સંજ્ઞાની નીચે લીટી દોરવાની છે. સંજ્ઞા એટલે શું મિત્રો? બરોબર, સંજ્ઞા એટલે કે નામ. મારે એક જાણીતા સજ્જનને, બરોબર, સજ્જનને મળવા જવાનું થયું. ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે, બરોબર, રાજ્ય. નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે. એક તો નર્મદા નામ છે અને કબીરવડ એ પણ નામ છે, એટલે કે એવું નથી કે એક વાક્યમાં એક જ સંજ્ઞા હોય, એક વાક્યમાં એકથી વધારે પણ હોય. જો અહીંયા છે ગુજરાત, બરોબર, રાજ્ય એટલે એ નામ જ છે, ગુજરાત રાજ્ય નામ છે ને. હા, ત્યારબાદ મિત્રો શું કીધું છે? નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખી વાક્ય પૂરા કરવાના છે મિત્રો. તો હું બોલું છું તો તમારે લખવાનું રહેશે. કિંમત કરવી એટલે એનો અર્થ શું થાય? માપ કાઢી લેવું મિત્રો, એવો અર્થ થાય. તેનો વાક્ય પ્રયોગ કરો. તો હીરો હાથમાં લેતા ઝવેરીએ કિંમત કરી લીધી, બરોબર. હંમેશા હીરાની પરખ કોને હોય મિત્રો? ઝવેરી ન જ હોય, બરોબર. નિશાસો નાખવો એટલે કે દુઃખ કે એવો ભાવ પ્રગટ કરવો. નિશાસો નાખવો તો દુઃખ જેવો ભાવ પ્રગટ કરવો, નિશાસો નાખી દેવો, બરોબર. તો કે છેલ્લા પ્રયત્નોમાં નિષ્ફળ જતા, બરોબર, મનોજીએ નિશાસો નાખ્યો, બરોબર. આમ દુઃખ જેવો છેલ્લા પ્રયત્નોમાં એ શું થયો? નિષ્ફળ થયો. ઉર તણાવ એટલે કે દિલ ખેંચાવો. તો શ્રી કૃષ્ણનું રાધા તરફ ઉર તણાવા લાગ્યું, એટલે કે એના તરફ ત્યાં જવા લાગ્યું. સ્વપ્ન ફળવું એટલે કે આપણી ઈચ્છા પૂરી થવી, તો કે બરોબર. માતાનું સ્વપ્ન ફળ્યું, બરોબર, એટલે કે એની ઈચ્છા પૂરી થઈ એમ પણ આપણે કહી શકીએ. નીચેના દરેક વિરામ ચિહ્નનો ઉપયોગ થતા હોય તેવા બે વાક્યો આપણે લખવાના છે મિત્રો. તો વિરામ ચિહ્નનો જો પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ, પ્રશ્ન અને ઉદ્ગાર ચિહ્ન, તો એવા બે બે વાક્ય લખવાના છે. તો પૂર્ણ વિરામ વાળું શું લખું મિત્રો? તો હું પાઠનું જ બોલું છું કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો, એટલે છેલ્લે ડોટ કરી દેવાનું પૂર્ણ વિરામ. બીજું વાક્ય છે મનને તૈયાર રાખજો, બરોબર, એટલે એ એક થઈ ગયું. પછી છે અલ્પ વિરામ મારું, તો કે જોઈએ મોચીના પાઠમાંથી જ હું બોલું છું કે તે સમજી ગયા મોચી સાચુકલો છે, ન્યાય અલ્પ વિરામ આવશે. ખરેખરો ભગત છે, ન્યાય અલ્પ વિરામ, કદી જૂઠું બોલતો નથી, ન્યાય પૂર્ણ વિરામ આવશે. હજુ બીજું અલ્પ વિરામ વાળું વાક્ય બોલું છું. જરાક ઊભા રહો મહારાજ, મહારાજ પાસે અલ્પ વિરામ આવશે મિત્રો. હું સામેની દુકાનેથી પૈસા લઈ આવું, ન્યાય પૂર્ણ વિરામ આવશે. એટલે કે પેલા અલ્પ વિરામ ને પૂર્ણ વિરામ. અલ્પ વિરામ નો મિત્ર ક્યાં ઉપયોગ થાય? કે વાક્ય પૂરું થયું નથી પણ હજુ આગળ છે, પણ થોડીક વાર જ આપણે અટકીએ છીએ, તો ત્યાં અલ્પ વિરામ આવશે મિત્રો. પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન, તો એનું વાક્ય છે કે મુસાફરી કેટલી લાંબી છે ખબર છે, બરોબર, છેલ્લે પ્રશ્ન પૂછો. વારું કોફી લઈશો, બરોબર, એ પણ શું છે મિત્રો? પ્રશ્ન જ છે, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન વાળા બે વાક્યો. હવે છે ઉદ્ગાર ચિહ્ન વાળા વાક્ય, કે ઉદ્ગાર જેવો ભાવ વ્યક્ત કરતો હોય, તો કે મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે, બરોબર, કેવો ભગીરથ. નમામી દેવી નર્મદે, ચાંદની રાતે નૌકા વિહાર ની એવી તો મજા આવે, બરોબર. ત્યાં પણ શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. તો આ હતા આપણા વાક્યો, બરોબર, બધાના હું બે બે બોલી હતી. ત્યારબાદ જોઈએ કે નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે મિત્રો. તો શબ્દકોષના ક્રમમાં ગોઠવવા છે આપણે, તો શું કરશું? તો કે ગોઠવી દઈએ. તો જોઈએ આમાં પહેલા આપણને જુઓ શું અહીંયા જોઈએ, તો કે સ્વર વ્યંજન જોવાનું આવતું જ નથી. તો અહીંયા આપણને શું આપ્યું છે? પહેલામાં બધે ત્ર જ આપ્યો છે. શું આપ્યું છે મિત્રો? ત્ર. તો આપણે કેમ ક મેં આગળ કર્યું હતું, બરોબર, ક પછી કમ વાળું, પછી કા, પછી કાને મીઠા મીંડા વાળું. તો એવી જ રીતે આપણે ત્ર વાળું જો પેલા આવી રીતે લખીશું, ત્ર વાળું. પછી ત્ર ની માથે અનુસ્વાર હોય ને ઈ આવશે. ત્ર પછી શું આવે? ત્રા વાળું, બરોબર. ત્રા પછી શું આવે? તો કે ત્રા ની માથે અનુસ્વાર હોય ને ઈ આવશે. ત્રા પછી રસ્વાય ત્રી આવે,
પછી હ્રસ્વઈ ત્રીની ઉપર અનુસ્વાર હોય ને એ વાક્ય આવશે. પછી દીર્ઘ ત્રી, પછી દીર્ઘ ત્રીની ઉપર અનુસ્વાર હોય ને એ વાક્ય. એટલે આવી રીતે આપણે આગળ જવાનું છે, બરોબર? આવી રીતે આમાં આગળ આવે. તો પેલા ત્ર વાળું છે મિત્રો તો નથી, ત્રા છે તો કે હા ત્રા ત્રા છે, જો આવી રહ્યું. તો અહીંયા પેલું આવશે ત્રાડ નું, પેલું છે એ પેલું જ આવશે ત્રાડ. પછી કયો મિત્રો? ત તો ત્રમ વાળું નથી, પછી ત્રા છે, ત્રાની માથે અનુસ્વાર વાળું છે તો ત્રાસુ પછી આવશે બીજા નંબરમાં, બરોબર? ત્રાસુ. પછી રસવાય ત્રી વાળું, રસવાય ત્રી છે તો કે હા ત્રિકોણ, તો કે ત્રિકોણ લખેલું છે તો ત્રિકોણ નું શબ્દ લખી લઈએ, બરોબર? પછી રસવાય ત્રીની માથે અનુસ્વાર હોય એવું છે તો કે નથી. પછી દીર્ઘ ત્રી, દીર્ઘ ત્રી છે તો કે હા છે, તો ત્રીજું એવું લખેલું છે. આમાં આવે છે ચોથું, પણ આપણે લખવાનું છે ત્રીજું, બરોબર? ત્યારબાદ દીર્ઘ ત્રી, અને દીર્ઘ ત્રી ઉપર અનુસ્વાર હોય એવું છે મિત્રો? નથી, બરોબર? તો રસ્વ વાળું કઈ નથી. છેલ્લે શું આવશે મિત્રો? ત્રેવડ આવી જશે. શું આવી જશે? ત્રેવડ, બરોબર? તો આવી રીતે આપણે શબ્દકોશના ક્રમમાં લખવાનું રે મિત્ર, બરોબર? અહીંયા આગળ જતું જવાનું, રસ્વ ધ્રુવ, પછી ધ્રુવની ઉપર અનુસ્વાર, દીર્ઘ ધ્રુવ એના ઉપર અનુસ્વાર, બરોબર? આવી રીતે એકમાત્ર ત્રે, પછી ત્રે ઉપર અનુસ્વાર, એવી રીતે વાક્યો એના ક્રમમાં આવે તો શબ્દકોશના ક્રમમાં આવી રીતે લખાશે. મિત્રો હિન્દીમાં ઊંધું થશે, પેલા અનુસ્વાર વાળા આવે પછી સાદા આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે બેમાં મિસ્ટેક ન થાય. હિન્દીમાં જો શબ્દકોશના ક્રમમાં લખવાનું કહે તો પેલા અનુસ્વાર વાળા પેલા લેવાના છે, પછી સાદા લેવાના છે. આમાં પેલા સાદા અને પછી અનુસ્વાર વાળા લેવાના છે. તો મિત્રો અહીંયા આપણું પુનરાવર્તન બે પૂરું થાય છે, બરોબર? એટલે કે પ્રથમ સત્રનું, ધોરણ પાંચ નું ગુજરાતી આખે આખું અહીંયા પૂરું થઈ જાય છે મિત્રો. તો આશા રાખું છું કે આમાંથી તમને ઘણું બધું ફાયદો હશે, ઘણું બધું જાણ્યા હશો, બરોબર? જો તમને જાણકારી મળી હોય તો પણ ભલે, અને જો છતાં તમને એવું લાગે કે યાદ નથી રહેતું, આ નથી ફાવતું, તો એની તમારે પ્રેક્ટિસ કરવાની, પ્રશ્નો જવાબ યાદ રાખવાના છે મિત્રો, બરોબર? જો તમે અત્યારથી જ પ્રશ્નો જવાબ યાદ રાખશો અને પાકું કરશો તો આગળ જતા વાંધો આવશે નહીં, બરોબર? અને પછી અત્યારે નહીં કરો, પછી જો જાશે જોઈ જશે અત્યારે ક્યાં એક્ઝામ છે, એવું નહીં કરવાનું, બરોબર? તો ઘણું બધું ભેગું થઈ જશે, અને પછી જાજો બધું ભેગું થઈ જાય તો આમાંથી શું કરવું અને શું ન કરવું એમાં આપણે કન્ફ્યુઝન થઈ જઈએ મિત્રો. એટલે કે રોજનું રોજ કરી દેવાનું તમારે, બરોબર? થોડોકે થોડોક સમય કાઢી અને રોજનું હોમવર્ક રોજ કરવાનો તમારે પ્રયત્ન રાખવાનો છે. કહેવાય છે ને મિત્રો કે ટીપે ટીપે સરોવર ભરાય. તો આપણે થોડુંક 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 પાકું કરશું તો આપણે ઘણું બધું સુધી પહોંચી જઈશું, આપણા મંજિલ સુધી અવશ્ય આપણે પહોંચી જશું, બરાબર? તો હું અહીંયા મિત્રો આ એકમ પૂરો કરું છું. અહીંયા આપણું ધોરણ પાંચ ગુજરાતી પ્રથમ સત્ર આખે આખું પૂરું થઈ જાય છે મિત્રો. આશા રાખું છું કે આમાંથી તમને બધું સમજાયું હશે, બરાબર? હવે બીજા સત્રમાં ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.